નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને આપણી સ્કૂલની મોબાઈલ એપ્લિકેશન કેવી રીતે વાપરવી એના માટેનો છે તો બરાબર આપ જોશો જેનાથી આપને સ્કૂલની મોબાઈલ એપ્લિકેશન કેમ વાપરવી એ બહુ જ સરસ રીતે ખ્યાલ આવી જશે આપણે પહેલેથી શરૂઆત કરીશું સૌથી પહેલાં આપના મોબાઈલમાં જો સ્કૂલની મોબાઈલ એપ ઇન્સ્ટોલ ના હોય તો પ્લે સ્ટોરમાં જવું ત્યાં એપ્સ પર ક્લિક કરવું અને અહીંયા તમારે સર્ચમાં કલરવ સ્કૂલ હલોલ એવું આપ ટાઈપ કરશો એટલે આપને અહીંયા દેખાશે કે કલરવ સ્કૂલના સિમ્બોલવાળી કલરવ સ્કૂલ હલોલની એપ છે એની પર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે જો આપે ઇન્સ્ટોલ નહીં કરી હોય તો અહીંયા ઇન્સ્ટોલનું ઓપ્શન આવશે અત્યારે આ મોબાઈલમાં ઇન્સ્ટોલ છે એટલે સીધું ઓપનનું ઓપ્શન આવે છે ઇન્સ્ટોલ ના હોય તો ઇન્સ્ટોલ કરી દેશો ઇન્સ્ટોલ થઈ જાય પછી આપ તમારી એપ્સમાં જશો અહીંયા આપને દેખાશે કે અહીંયા આપ જોઈ શકો છો કે કલરો સ્કૂલની એપ આપને દેખાય છે આ એપ દરેક જણમાં હોવી જોઈએ કદાચ કોઈની પાસે જૂની માય સ્કૂલ ઈઆરપી હોય તો એને અનઇન્સ્ટોલ કરશો અને આ નવી એપ ઇન્સ્ટોલ કરી લેશો પછી આપણે કલરો સ્કૂલની એપ પર ક્લિક કરીશું ક્લિક કરશો એટલે તમને આવું ઓપ્શન આવશે અહીંયા યુઝરનેમ જ્યાં દેખાય છે ત્યાં તમને શાળા દ્વારા યુઝરનેમ અને પાસવર્ડના એસએમએસ મોકલવામાં આવ્યા છે એ આપ ત્યાં નાખશો અત્યારે આવી રીતે નાખશો આપ નેમમાં જે કેપિટલ હોય એ કેપિટલમાં નાખશો સ્મોલમાં હોય એ સ્મોલમાં નાખશો અત્યારે આપણે કોઈ બી વિદ્યાર્થીનું નાખીશું જેનાથી તમને ખ્યાલ આવશે પછી પાસવર્ડ નાખશું પાસવર્ડ બી આપને આપેલો છે અને લોગ ઇન પર ક્લિક કરશું લોગ ઇન કરશું એટલે તમને આ રીતનો સ્ક્રીન આવશે જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને દેખાડે છે સૌથી ઉપર સૌથી ઉપર દેખાડે છે અહીંયા ફોટો બાળકનો એની બાજુમાં ક્લિક કરશો એટલે તમને નીચે આઉટનું ઓપ્શન આપશે જે તમે સાઇન આઉટ કરી શકો તમારો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો કરી શકો છો પણ કોઈએ પણ પાસવર્ડ ચેન્જ કરવો નહીં કારણ કે પાસવર્ડ ચેન્જ કરશો તો પછી તમે ભૂલી જશો કે કયો નવો પાસવર્ડ છે માટે પાસવર્ડ જે તમને આપ્યો છે એ જ રાખશો હવે તમે અહીંયા જોઈ શકો સૌથી પહેલું આ દેખાય છે મેનેજ પ્રોફાઇલ મેનેજ પ્રોફાઇલમાં શું છે મેનેજ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમને તમારા બાળકની બધી જ વિગત દેખાશે આમાં તમે કોઈ સુધારો નહીં કરી શકો પણ ના તમે હવે જોઈ શકશો એનો ફોટો દેખાશે એનું નામ છે આ બી તમે ચેક કરી શકો તમને એમ લાગે કે કંઈ નામમાં સ્પેલિંગ મિસ્ટેક છે કંઈ 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 ભૂલ છે તો આપ શાળા પર આવીને વેરીફાય કરાવી જશો જો સુધારો હશે થઈ શકશે તો કરી આપવામાં આવશે નહીં તો આનું આ જ રહેશે એનું ધોરણ બતાવશે એનો જીઆર નંબર બતાવશે આ એનો યુનિક આઈડી છે જે ઓનલાઈન એમનું રજીસ્ટ્રેશન થાય એસએસએ ગુજરાતની વેબસાઇટ ઉપર એ એનો યુઆઈડી નંબર છે આધાર ડાયસ નંબર છે તમારો એડ્રેસ બતાવશે જેન્ડર બધી જ વિગત આમાં બતાવશે સૌથી મહત્ત્વનું અહીંયા મોબાઈલ તમને બતાવે છે સી આ મોબાઈલ એક મોબાઈલ આ અને બીજો મોબાઈલ આ પેરેન્ટ્સ મોબાઈલ જે લખેલું છે એમાં જે નંબર આવશે એની પર એસએમએસ આવશે વોટ્સઅપ બે નંબર પર આવશે જો આ બંને નંબરમાં કંઈ બી તમને ભૂલ દેખાય તો તમારે શાળા પર આવવું પડશે અને ફી કાઉન્ટર ઉપર તમારો મોબાઈલ નંબર ચેન્જ કરાવવો પડશે તો જ તમને સુધારો થશે અને પછી જ તમને વોટ્સઅપ કે એસએમએસ એમાં મળશે ત્યાં લગી તમને મળશે નહીં ફોન ઉપર આ સુધારો કરવામાં આવશે નહીં આ થઈ તમારું મેનેજ પ્રોફાઇલ પાછું જવું હોય તો તમારે હોમ પર ક્લિક કરવાનું હોમ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને એટેન્ડન્સ દેખાય છે એટેન્ડન્સ પર ક્લિક કરશો એટલે તમને જો અત્યારે જુલાઈ મહિનો છે તો જ્યાં જ્યાં બાળકની પી પી એટલે એ પ્રેઝન્ટ છે અત્યારે ઓનલાઈન ક્લાસ ચાલે છે એટલે એની પ્રેઝન્ટ જ્યાં જ્યાં પુરાતી હશે એ પ્રમાણે પી અહીંયા દેખાશે એબસન્ટ હશે તો એ આવશે સન્ડેમાં વીક ડે હોલિડે કહેવાય એટલે ડબલ્યુ આઈ જ જાય લાલ કલરનું એટલે તમે તમારા બાળકનું એટેન્ડન્સ પણ જોઈ શકશો કે તેણે ઓનલાઈન એટેન્ડ કર્યું છે કે નહીં એ પણ જોઈ શકશો આપ પાછા હોમ પર જાઓ એની બાજુમાં છે હોમવર્ક હોમવર્કમાં જ્યારે બી કોઈ ટેસ્ટ લેવામાં આવશે શાળા દ્વારા એ હોમવર્કમાં મોકલવામાં આવશે જ્યારે બી તમારે હોમવર્ક કે કંઈમાં ટેસ્ટ મોકલવામાં આવે ત્યારે તમારે જો જોવું હોય તો અહીંયા સર્ચ ઉપર ક્લિક કરીને જે તારીખે ટેસ્ટ આવવાનો હોય એ તારીખ નાખવાની દાખલા તરીકે આજની તારીખ છે તેર જીરો સાત આ રીતે નાખશો તો અહીંયા તેર સાથે જે કંઈ પણ આવેલું હશે અહીંયા એ તમને અહીંયા બતાવશે તારીખવાળું તમે બાર તારીખનું જોવું હોય તો ત્યાં બાર સાત નાખવાનું પણ દરેક વખતે ત્યાં તારીખ નાખશો તો તમને જે તે તારીખમાં જે બી વિષયના ટેસ્ટ આવ્યા હશે એ તમને દેખાશે આ થયો હોમવર્ક વિભાગ પછી પાછા બેગ જાઓ એની બાજુમાં છે એસાઇનમેન્ટ આ બહુ મહત્ત્વનું છે ડેઈલી સવારમાં જે તમને પીડીએફ ફાઇલ લખવા માટે મોકલવામાં આવે છે એ એસાઇનમેન્ટમાં મોકલવામાં આવશે એમાં પણ ઘણા વાલીને તકલીફ પડતી હોય છે કે આજનું આવ્યું નથી પણ તમારે ત્યાં સર્ચમાં હંમેશા સબ્જેક્ટ નહીં લખવાનો તમારે ત્યાં તારીખ જ લખવાની તેર જીરો સાત આ રીતે તારીખ લખવાની આ રીતે લખશો એટલે જો અહીંયા તેર સાતે જે બી વિષય આવ્યો હશે એની પીડીએફ તમને બતાવશે આજે એક જ વિષય આવ્યો છે તો અહીંયા એની પીડીએફ બતાવે છે જો આવી ગઈ તેર સાતે ગણિત હવે તમારે એની પર ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમને સીધી અહીંયાથી પૂછશે કે કિસ્સેમાં ખોલવું છે એટલે જસ્ટ વન્સ કરશો એટલે સીધી પીડીએફ ફાઇલ આવી રીતે ખુલી જશે જેમાંથી બાળકે જોઈને એની હોમવર્ક ક્લાસવર્ક કે સ્વાધ્યાય પોથી કે વર્કબુક જેમાં લખવાનું છે એ લખી શકશે બેક ગયા આ એલર્ટ એરર એવો એક મેસેજ આવે તો ચિંતા નહીં કરવાની એ તો આવશે પણ ડાઉનલોડ તો થશે પાછા બેક જાઓ હોમ પછી કોઈક વાર વાલીને એના ટીચરને લખવું છે તો અહીંયા રાઇટ ટુ સ્કૂલ પર જઈ અહીંયા ટીચર નેમ અત્યારે બતાવતું નથી બે દિવસમાં અહીંયા ટીચર એના વર્ક શિક્ષકનું નામ આવી જશે એને તમે સિલેક્ટ કરશો અને પછી અહીંયા રાઇટ નોટમાં તમે લખી અને સેવ કરશો તો સીધું એના ટીચરના લોગિનમાં આ પહોંચી જશે જેથી તમારે કંઈ કહેવું હશે તો એ મેડમ ત્યાં તમને પછી એનો રિપ્લાય કરશે પછી અગેન અહીંયા તમને ટીચર્સ છે બાજુમાં એની બાજુમાં તમને બતાવશે કે ભાઈ કયા કયા ટીચર્સ આ ધોરણમાં જે છોકરું હશે એ ધોરણમાં કયા સબ્જેક્ટ કયા ટીચર્સ લે છે એ નામ તમને અહીંયા બતાવશે એક્ઝેક્ટલી એટલે તમે જોઈ શકશો કે ભાઈ ચાલો મારા બાળક બીજા ધોરણમાં ભણે છે તો પર્યાવરણ કોણ લે છે ગુજરાતી કોણ લે છે તો તમને ટીચરના નામ ત્યાં મળી જશે હોમ પર જઈએ આ આવશે એક્ઝામ શેડ્યુલ એની બાજુમાં એક્ઝામ શેડ્યુલમાં જ્યારે બી કોઈ એક્ઝામ હવે લેવામાં આવશે તો એનું ટાઈમટેબલ અહીંયા મૂકવામાં આવશે જે તમને અહીંયા દેખાડશે અત્યારે કોઈ એક્ઝામનું ટેબલ મૂકેલું નથી એટલે નહીં દેખાય જ્યારે બી મૂકવામાં આવશે ત્યારે તમને અહીંયા એક્ઝામનું ટેબલ દેખાશે કે કઈ તારીખે કયું પેપર છે પાછા હોમ પર ગયા હવે આવ્યું એક્ઝામ રિઝલ્ટ જ્યારે બી કોઈ એક્ઝામ લેવાશે પછી એનું એક્ઝામ રિઝલ્ટ જ્યારે બી ડેટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે તમને અહીંયા એક્ઝામનું વર્ષ તો આવી જ જશે ઓટોમેટિકલી બે હજાર એકવીસ બાવીસ પછી તમારે અહીંયા સિલેક્ટ એક્ઝામમાં એક્ઝામ સિલેક્ટ કરવાની છે એટલે એની પર ક્લિક કરશો એટલે આવશે જો ફર્સ્ટ યુનિટ ટેસ્ટ ફર્સ્ટ ટર્મ ફર્સ્ટ યુનિટ ટેસ્ટ સિલેક્ટ કરશો અને સબમિટ કરશો એટલે તમને રિઝલ્ટ દેખાશે અત્યારે કોઈ રિઝલ્ટ એક્ઝામ નથી એટલે નો એક્ઝામ માર્ક ફાઉન્ડ એવું આવ્યું છે પણ અહીંયા તરત તમને તમારું બાળકનું રિઝલ્ટ દેખાઈ જશે પરિણામ દેખાઈ જશે બેક હવે આવ્યું મહત્ત્વની વસ્તુ ફીઝ ડિટેલ આ બહુ જ ઉપયોગી છે તમારા માટે કારણ કે દર મહિને તમારે ફી ભરવી હોય ને શાળા પર આવવું હોય ઘણીવાર આપ જોબ પર હો કોઈ કારણસર આપ આવી ના શકો શાળા પર તો અહીંયા આપને પે ઓનલાઈનનું ઓપ્શન આપવામાં આવ્યું છે આ દેખાય છે અહીંયા પે ઓનલાઈનથી તમે તમારા બાળકની ફી ઘરે બેઠા ભરી શકશો શાળા પર આવવાની જરૂર નથી જો બરાબર આ વિડીયો જોજો જેવું તમે અહીંયા પે ઓનલાઈન પર ક્લિક કરશો એટલે તમારા બાળકનું નામ અહીંયા આવી જશે પછી તમારો મોબાઈલ નંબર આવી ગયો અહીંયા તમારે તમારો ઇમેઇલ આઈડી નાખવાનો છે ફોર એક્ઝામ્પલ આપણે ઇમેલના આઈડી નાખશું કે ભાઈ તમારો જે ઈમેલ આઈડી હોય એ નાખજો આ તો હું એક્ઝામ્પલ તમને બતાવું છું પણ કમ્પલસરી તમારો જે ઇમેલ આઈડી હોય એ તમારે નાખવાનો છે ઈમેલ આઈડી એટલા માટે નાખવાનો કે તમને જ્યારે બી આ રિસિપ્ટ પે કરશો એટલે એની રિસિપ્ટ તમારા ઈમેલમાં આવી જશે પછી અહીંયા ઝીપ કોડ એટલે આપણો પોસ્ટલ કોડ હાલોલનો થ્રી એટ નાઇન થ્રી ફાઇવ ઝીરો એ તમારે નાખવાનો છે સ્ટેટ એટલે આપણું ગુજરાત સિટીમાં હાલોલ અને હવે આ મહત્વની વસ્તુ આવી છે આ છે ડ્યુરેશન બરાબર ડ્યુરેશનમાં સૌથી પહેલું જ છે આ પહેલું કોલમ દેખાય છે બરાબર એમાં છે જૂન એ તો જૂન જ રહેશે ફ્રોમ છે બરાબર અને નીચે છે એ કયા મહિનાની તમારે કેટલા મહિનાની ફી ભરવી છે ધોરણ એકથી દસમાં તમે મહિના મહિનાની ફી ભરી શકશો એટલે ટુમાં તમારે ધારો કે એક મહિનાની ભરવી હોય તો જૂન ટુ જૂન થશે તમારે ધારો કે બે મહિનાની ભરવી હોય તો જૂન ટુ જુલાઈ કરવાનું ફ્રોમમાં જૂન અને ટુમાં જુલાઈ કોઈને ત્રણ મહિનાની ભરવી છે તો ઓગસ્ટ કોઈને ચાર મહિનાની ભરવી છે તો સપ્ટેમ્બર કરવાનું ટુમાં કોઈને પાંચ મહિનાની ભરવી છે તો ઓક્ટોબર કરવાનું અને કોઈને છ મહિનાની ભરવી છે તો નવેમ્બર અને કોઈને આખા વર્ષની ભરવી હોય તો મે કરી દેવાનું પણ ફ્રોમમાં તો જૂન જ આવશે હા તમે એક મહિનાની ફી ભરી પછી અહીંયા ઓટોમેટિક ફ્રોમમાં જુલાઈ જ આવી જશે ધારો કે તમે એક મહિનાની ભરી જૂન ટુ જૂન તો ફ્રોમમાં ઓટોમેટિક જુલાઈ આવી જશે પછી તમારે જે મહિના સુધી ભર્યું હોય એ મહિનો તમારે ટુમાં સિલેક્ટ કરવાનો છે એટલે પહેલ આ પહેલું જે છે એ ફ્રોમ છે અને આ જે બીજું છે એ ટુ છે એટલે ફ્રોમ એટલે ક્યાંથી અને ફ્રોમ ટુ એટલે ક્યાં સુધી એ ભરશો એટલે તમને અહીંયા નીચે ટોટલ એમાઉન્ટ દેખાડશે કે તમે આ ફોર એક્ઝામ્પલ આમાં જૂનથી મેની ફી ભરી તમે તો આખા વર્ષની ફીનું એમાઉન્ટ તમને અહીંયા દેખાડી દેશે પછી તમારે અહીંયા સીધું પે ઓનલાઈન પર ક્લિક કરશો એટલે તમે અત્યારે આગળ જશો અહીંયા તમે હવે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો હોય તો ડેબિટ કાર્ડ તમારી જોડે હોય ક્રેડિટ કાર્ડ હોય તો એનાથી પે કરી શકો નેટ બેન્કિંગ હોય તો નેટ બેન્કિંગથી કરી શકો છો કદાચ તમારી જોડે યુપીઆઈ ગૂગલ પે કે કંઈ પણ હોય તો યુપીઆઈથી પણ પે કરી શકો છો એટલે તમે જેવું ડેબિટ કાર્ડ પર ક્લિક કરશો એટલે તમને બધી જ ડેબિટ કાર્ડની વિગત અહીંયા પૂછશે એ તમારે ભરી પે નાઓ કરશો એટલે તમારામાં ઓટીપી તમારો જે સિસ્ટમ છે બેંકની એ જ સિસ્ટમથી પે થઈ જશે અને તમારા મોબાઈલમાં તમારા ઇમેલ આઈડી પર એગ્રી પે આ નીચે જે વંચાય છે ને તમને એગ્રી પે એના દ્વારા એક ઇમેલ આવશે રિસિપ્ટનો એ તમારે રિસિપ્ટ તરીકે લઈ લેવાની જેનાથી તમારી ફીઝ ભરાઈ ગઈ છે સો તમે ઘરે બેઠા તમારી ફીસ ભરી શકશો શાળા પર આવવાની જરૂર નથી હવે આપણે પાછા પાછા જઈશું એની બાજુમાં છે લીવ એપ્લિકેશન લીવ એપ્લિકેશનમાં બી તમે અહીંયા બે દિવસ પછી અહીંયા ટીચર્સના નામ આવશે તમારા ક્લાસ ટીચરનું નામ આવશે એને સિલેક્ટ કરી અહીંયા તારીખ તમારે લખવાની છે ફ્રોમ ટુ એટલે ધારો કે તમે બે દિવસ તમારું બાળક ક્યાંક બહાર જવાનું છે તો ફ્રોમમાં લખી તારીખ લખવાની કે ભાઈ તેર સાતથી પંદર સાત અને અહીંયા રીઝન કે ભાઈ મારે બહાર ગામ જવાનું હોવાથી કે જે કારણ હોય એ કારણ અહીંયા લખીને સબમિટ કરશો એટલે એના મેડમને ડાયરેક્ટ લીવ નોટ પહોંચી જશે નેક્સ્ટ ઇઝ આ બી એક્ઝામ શેડ્યુલ જ છે એટલે આ એક છે આ બે છે અને આ ત્રણ છે ને આ ચાર છે આ બધા બંનેમાંથી જેમાં બી એક્ઝામ શેડ્યુલ અમે મોકલશું એ આપને જાણ કરીશું પછી આવશે ઇયરલી પ્લાનર અહીંયા છે ઇયરલી પ્લાનર એમાં તમને વર્ષ દરમિયાન હમણાં આ અઠવાડિયામાં આખું વર્ષનું પ્લાનિંગ અમે લોકો અહીંયા એડ કરશું જેથી તમને ખ્યાલ આવશે કે કયા દિવસે ક્યારે શું પ્રોગ્રામ છે કોઈ એક્ટિવિટી છે કોઈ એક્ઝામ છે હમણાં કોરોનાને લીધે એટલું પ્લાનિંગ નથી થઈ શકતું કેમ કે સરકારની ગાઈડલાઇન છે માટે હમણાં કંઈ છે નહીં પણ જ્યારે બી બધું રેગ્યુલર થશે એટલે તમે આખા વર્ષનું પ્લાનિંગ અહીંયા જોઈ શકશો જેથી તમારે ક્યાંય બહાર જવું હોય ફરવા જવું હોય તો આ પ્રમાણે પ્લાનિંગ કરીને જઈ શકો છો એની બાજુમાં જે ફોટો ગેલેરી ફોટો ગેલેરીમાં તમને શાળામાં જે કંઈ બી પ્રોગ્રામ્સ થશે એના ફોટોગ્રાફ્સ અહીંયા અપડેટ કરવામાં આવશે જેનાથી તમે જોઈ શકશો ઘરે બેઠા કે તમારું બાળક શું કરી રહ્યું છે એની બાજુમાં જે એનાઉન્સમેન્ટ એનાઉન્સમેન્ટમાં જે કોઈ પણ પરિપત્ર કે કશું પણ હશે તો એ આમાં મૂકવામાં આવશે અને અહીંયા તમને દેખાડશે જેથી તમે આ ફોર એક્ઝામ્પલ રથયાત્રાનું તમને વિશ કરવામાં આવી તો અહીંયા તમે વ્યૂ પર ક્લિક કરશો એટલે તમે આખું એનું જોઈ શકશો કે શું આવ્યું છે તમને દેટ ઇઝ ક્લિયર બરાબર છે આવી રીતે જોઈ શકશો તમે વ્યૂ પર ક્લિક કરશો એટલે બેક અને એની બાજુમાં છે આ તમારા કામનું નથી ક્વીઝ એ હજી સ્ટાર્ટ નથી થયું જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે અમે તમને જાણ કરશું સો આ આપણી મોબાઈલ એપ છે જેને તમે વ્યવસ્થિત ઉપયોગ કરી શકશો જેનાથી તમારે બહુ જ ઇઝી કામ થશે તો આ વિડીયો બરાબર નિહાળી પેરેન્ટ્સ અને એ પ્રમાણે એને યુઝ કરજો બાકી કોઈ બી તકલીફ હોય તો આપ શાળા પર આવીને પૂછી શકો છો પણ આ વિડિયો જોયા પછી લગભગ આપના બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે થેન્ક યુ